नमस्ते वाली मित्रों, नमस्ते विद्यार्थियों, जय स्वामी नारायण। चलो हाथ जोड़ी ने आंखों बंद करो, एक श्लोक गाइस। हुआ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर देवो महेश्वरम गुरुर साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। આખો ખોલો બાળકો અને વિડિયો જો। આજે આપણે 9 શું શીખવાનું છે? આ 9 નથી, આપણે એના પહેલા 1 થી 10 સુધીના અંકમાં કરેલું છે। 1 થી 10 સુધીના અંકમાં આપણે એ પ્રશ્ન કરેલું છે। આજે આપણે 11 થી 20 સુધીની સંખ્યામાં કરવાનું છે। હા, તેના પહેલા આપણે અંકમાં કર્યું છે, હવે આજે આપણે સંખ્યામાં કરવાનું છે। આ મીંડા ગણવા મીંડા ગણીને સાચી સંખ્યા ફરતે ગોળ કરવાનો છે। આ જેટલા મીંડા છે ગણવાના, એક ખાનામાંથી મીંડા ગણવાના અને જે સંખ્યા સાચી હશે એ એમાં એના ફરતે ગોળ કરવાનું છે। હો ચલો ગણો, તો મારી પાછળ પાછળ ગણો। 1 2 3 4 5 6 7 8 9 10 11 બાર અને તેર। કેટલા મીંડા છે ખાનામાં? તેર, એકળ તગડ તેર। હવે તેર મીંડા છે તો અહીંયા એકળ તગડ તેર લખેલું છે। જો આ બે એકડા 11 છે, એકળ બગડ 12 છે, એકળ તગડ તેર। આ ખાનામાં તેર મીંડા છે તો એકળ તગડ તેર ક્યાં લખેલું છે? હવે એકળ તગડ તેર પતે ગોળ કરવાનું। હા, બહાર નીકળવું જોઈએ, દરેક પિરિયડમાં હું કહું છું ગોળ બહાર ન નીકળવું જોઈએ અને ગોળની બહાર તમારો અંક પણ ના આવવો જોઈએ। એ ધ્યાન રાખવાનું। હવે નીચેના ગણો, ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કેટલા છે મીંડા? આ ખાનામાં 15 મીંડા છે, એકળ પાછળ 15। હવે ક્યાં છે એકળ પાછળ 15? જો તો એકળ 17 છે, એકળ 16 છે, એ એકળ પાછળ 15। તો બધા ફરતે ગોળ કરવાનું નથી, એકળ પાછળ 15 ફરતે જ ગોળ કરવાનું। હો જો વ્યવસ્થિત ગોળ કરવાનું, ગોળ મોટો પણ હોવો જોઈએ, અંક બહાર પણ ના નીકળવા જોઈએ અને ગોળ પણ બહાર ના નીકળવું જોઈએ ચોરસ ખાનાની। હવે નીચેના મીંડા ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 એ એકડા 11। કેટલા મીંડા છે એક ખાડામાં? કેટલા મીંડા છે? 2 એકડા 11। હવે ક્યાં છે નીચેના લખેલા અંકમાં છે 2 એકડા 11? ના વડે 9 એકડે મીંડે 10 અને 2 એકડા 11। હવે 2 એકડા 11 ફરતે મોટું ગોળ કરો। હવે આ બાજુના મીંડા જો કેટલા મીંડા છે ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને બગડે મીંડે 20। કેટલા છે એક ખાનામાં? કેટલા મીંડા છે? 20 મીંડા છે। હવે ક્યાં લખેલા છે? આમાં છે બગડે મીંડે 20, એકડ 8 18, એકડ 9 19, અહીંયા બગડે મીંડે 20। તો બગડે મીંડે 20 ફરતે મોટું ગોળ કરી દેવાનું। હવે નીચેના જો નીચેના ખાનામાં કેટલા મીંડા છે ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14। કેટલા મીંડા છે આ ખાના?
નમઃ 14 એકડ ચોગડ 14 ક્યાં લખેલું છે એકડ ચોગડ 14 આ લાઈન માં એકડ ચોગડ 14 હા એના પર તે મોટું કોડ કરવાનું હવે નીચેના મીંડા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એકડ બગડ 12 હવે નીચેના અંકમાં જો ક્યાં લખેલા છે એકડ બગડ 12 એકડે મીંડે 10 બેકડા 11 અને અહીંયા છે એકડ બગડ 12 તો એકડ બગડ 12 કરતે મોટો ગોળ કરવાનો મોટો ગોળ કરી દેવાનો બહાર ન નીકળે હો હવે ખબર પડી ને મીંડા ગણવાના અને એના નીચે જે અંક સંખ્યા લખેલી છે એ સાચી સંખ્યા ફરતે ગોળ કરવાનું છે હા મીંડા અને સંખ્યા મમ્મી લખી આપશે ગોળ તમારે કરવાનું રહેશે હવે રોજ આપણે 1 થી 20 સુધીના અંક બોલીએ છીએ હા હવે હું બોલું મારી પાછળ પાછળ તમે પણ બોલો હું બોલું પછી તમે બોલજો એકડે 1 બગડે 2 ત્રગડે 3 ચોગડે 4 પાંચડે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 અને એકડે મીંડે 10 હવે આપણે આખી લાઈન એકડે મીંડે 10 ની લખવાની છે તમારે પાનું ભરી લખવાનું છે હા હું લખું છું મારી પાછળ તમે પણ બોલો બોલો એકડે 1 અગડે 2 અગડે 3 ચોગડે 4 પાંચડે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે મીંડે 10 એક લાઈન પૂરી થઈ જાય એટલે બીજી લાઈન ચાલુ કરવાનું એકડે 1 અગડે 2 અગડે 3 છગડે 4 પાંચડે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 અને એકડે મીંડે 10 એકડે મીંડે 10 પછી શું આવે બોલો બે એકડા 11 એકડ બગડ 12 એકડ તકડ 13 એકડ ચોગડ 14 એકડ પાંચડ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 એકડ આઠડ 18 એકડ નવડ 19 અને બગડે મીંડે 20 1 થી 20 સુધીના અંક રોજ બોલવાનું આપણે હા હવે એના પહેલા પીરિયડમાં આપણે બે એકડા 11 અને એકડ બગડ 12 હા બે સંખ્યાઓની બે બે લાઈન લખી હતી હવે આજે આપણે એકડ તગડ 13 ની પણ બે લાઈન લખવાની છે એક જ પાનામાં બે બે લાઈન લખવાની હા પાનું છોડીને ચલો હું લખું છું તમે બોલો બે એકડા 11 બોલતા જાઓ બે એકડા 11 પછી બીજી લાઈન ચાલુ કરવાની વ્યવસ્થિત ખાનાની અંદર લખવાનું ખાનાની બહાર નીકળે નહીં બે અંક વ્યવસ્થિત લખવાનું છે બોલતા જવાનું બે એકડા 11 બે એકડા 11 એ બે લાઈન પૂરી થઈ જાય એટલે એક ખાનું છોડી દેવાનું વચ્ચે પછી બીજા ખાનામાં લખવાનું છે એકડ બગડ 12 બોલો એકડ બગડ 12 વ્યવસ્થિત ખાનાની અંદર લખજો એકડ 1 અને બગડે 2 બે અંક વ્યવસ્થિત લખવાનું બોલવાનું પછી એકડ બગડ 12 એક લાઈન પૂરી થઈ જાય પછી બીજી લાઈન લખવાનું એકડ બગડ 12 બોલતો જવાનું હવે બે એકડા 11 ની અને એકડ બગડ
चलो आता पीरियड में मळीशुं। बाय।